नमस्कार विद्यार्थी मित्रों, नासा यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आपणे गया लेक्चर में प्रत्यक्ष तपास एना विषे चर्चा करेली हती। आजे आपणे लेक्चर में परोक्ष तपास एनी चर्चा करवानी छे। प्रत्यक्ष तपास में आपणे जोयेलू के दरेक व्यक्ति पासे जई अने एनी माहिती एकत्रित करवानी थती हती। दरेक व्यक्ति पासे जई अने एनी माहिती एकत्रित करवानी थती हती। जेम के साणंद तालुको छे एना खेडूतोनी परिस्थिति आपणे जाणवी होय तो दरेक खेडूतने पर्सनली मळवू पड़े, बराबर? तो एने प्रत्यक्ष तपास आपणे कीधी लेती। मैं तमने एक उदाहरण आप्युं हतुं, धोरण 11 ना क्लास टीचर फॉर्म तमे आवो त्यारे भरो, कोई माहिती तूटती होय तो शुं करे? तमारी पासे ई माहिती लेवा माटे रूबरू आवे। જ્યારે 12માના ક્લાસ ટીચર શું કરે છે, 11માં વાળા ક્લાસ ટીચર છે એની પાસેથી બધી માહિતી એકત્રિત કરી લે છે, બરોબર? તો આજે આપણે ચર્ચા કરવાની છે પરોક્ષ તપાસ। પરોક્ષ તપાસ એટલે શું? પહેલા તેના વિશે માહિતી કહી દઉં કે કોઈ માહિતી તમારે લેવાની થતી હોય તો રૂબરૂપ જવાનું નથી, કોઈ વ્યક્તિ પાસેથી તમારે લેવી પડે। દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું મસ્તનું, તમને આઈડિયો આવી જશે કે પરોક્ષ તપાસ કેને કહેવાય। દાખલા તરીકે તમે જોવો કે તમારા ભાઈ કે બહેનની સગાઈ કરવાની હોય તો સ્વાભાવિક છે બાયોડેટા આવે। બાયોડેટા આવે એટલે બાયોડેટામાં તમે બધી વિગત જોવો, પછી કાંઈ તમને એમ લાગતું હોય કે આ ખોટું છે સાચું છે અથવા માહિતી મેળવી છે કેવો છોકરો છે શું કાંઈ, તો પેલા તમારા સગાવાળાને કોકને ફોન કરશો, એના ગામમાં રહેતા હોય કે કોઈ એની સાથે નોકરી કરતા હોય, આ તે જે વિગત જાણવા માટે તમે ફોન કરો। તો તમે ફોન કરો છો એટલે તમે વિગત પૂછો છો, ડાયરેક્ટ છોકરાને કે એના પપ્પાને તમે નથી પૂછતા, વાયા વાયા કોઈને પૂછો છો। અને એ માહિતી સાચી દે એવું આપણે ન કહી શકીએ, રૂબરૂપ તપાસ ન થાય ને, પ્રત્યક્ષ તપાસ આપણે ન કરીએ, આપણે વાયા બીજા થ્રુ પૂછી છે, તો એને પરોક્ષ તપાસ થઈ કહેવાય। તમારા ભાઈ બહેનની સગાઈ કરવી છે, તમને કોઈ બાયોડેટા તમારા ભાઈ બહેન માટે આવ્યો, બરોબર, તમને કોઈ આપે તો તમારા પપ્પા કે મમ્મી કોકને વાયા વાયા પૂછશે કે એનું કુટુંબ કેવું છે, વ્યવસ્થિત છે। એમાંય પાછું પરોક્ષ તપાસમાં વળી નુકસાન ઘણીવાર એવું થાય, એની સાથે કોઈને સારા ક્યારેક સંબંધ બગડ્યા હોય તો તમે એને પૂછો તો સાચી માહિતી તમને ન મળે, એ આપણે જોવાનું છે આગળ। પરોક્ષ તપાસમાં ઘણીવાર એવું બને કે તમને સાચી માહિતી ન મળે, સાઇન ખોટી આપી દે, તો આ રીતે આપણે પરોક્ષ તપાસ કરવાની છે। મેં તમને કીધું ના ઉદાહરણમાં કે આપણે વાયા વાયા પૂછી, કોઈ એના ગામમાં આપણું સગું હોય તો આપણે એને પૂછશું કે ભાઈનું વ્યવસ્થિત નેચર કેવો છે, એનું કુટુંબ કેવું છે, એને આ પ્રોપર્ટી લખી છે એ બરોબર છે છે કે નથી, એ સાચું કહે કે ખોટું કહે છે, તો એને પરોક્ષ તપાસ કરી કહેવાય આપણે, બરોબર? તો ઘણીવાર એવું બને કે કોઈ એવું વ્યક્તિ આપણે એના ઉપર વિશ્વાસ ન હોય, એના ઉપર વિશ્વાસ નહીં આવે ઘણીવાર કે આ સાચું કહે કે ખોટું કહે છે, કંઈક બોલાચાલી થઈ હોય તો સાચું ઓકે, પણ એ લાભ ગેરલાભમાં આપણે જોવાનું છે। હવે આપણે પરોક્ષ તપાસ એનો અર્થ જોઈ લે। નીચેની પરિસ્થિતિમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે સંશોધક પીએચડી કરતા હોય તપાસ અંગેની જાણકારી ધરાવનાર સમક્ષ સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક સાધે છે અને આવી સંસ્થા કે વ્યક્તિ પાસેથી અનુરૂપ માહિતી મેળવે છે। સ્વાભાવિક છે એવી પરિસ્થિતિ ક્યારેક ઉદ્ભવે, જરૂર પડી તો જે સંશોધક છે તપાસ અંગેની જાણકારી ધરાવનાર સમક્ષ સંસ્થા કે વ્યક્તિનો સંપર્ક સાધશે અને આવી વ્યક્તિ પાસેથી એને જેવી માહિતી જોતી હોય ને એવી માહિતી મેળવી લેશે, બરોબર? સંશોધક કે સંશોધક તપાસ અંગેની જાણકાર સમક્ષ સંસ્થા આપેલી છે વ્યક્તિગત સંપર્ક સાધે, પણ એ સંસ્થા કે જે અગાઉ જે તે માહિતી એકત્રિત કરેલી હશે, બરોબર, એને માહિતી એકત્રિત કરેલી હશે। હવે જોઈ નીચે શું કીધેલું છે, જ્યારે પ્રત્યક્ષ સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય, પ્રત્યેક વ્યક્તિને આપણે મુલાકાત ન કરી શકી, આપણી પાસે એટલા કર્મચારી નથી, હે પણ તાલીમ નથી આપેલી, એવા ઘણા બધા પ્રત્યક્ષ સ્ત્રોત આપણે રૂબરૂપ જઈ ન શકતા, કોઈ વ્યક્તિની રૂબરૂપ મુલાકાત કરી શકતા નથી। આપણે અમદાવાદ સાણંદ તાલુકાનું કીધું આપણે, બરોબર, તો એ તાલુકામાં દરેક ખેડૂતની આપણે રૂબરૂપ મુલાકાત નથી કરી શકતા તો પરોક્ષ તપાસ કરી લઈએ,
એના ગામના તલાટી મંત્રી તો હોય ને, એની પાસે બધી માહિતી હોય છે, જેથી કરીને આપણે ડાયરેક્ટ એને પૂછી શકીએ છીએ. બરોબર, આ એક સ્ત્રોત અસ્તિત્વમાં ન હોય. પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર, ખાસ પ્રત્યક્ષ તપાસ માટેનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, મોટો સમુદ્ર આવ્યો, દરેક વ્યક્તિ પાસે આપણે જઈ શકતા નથી. આ ક્ષેત્રમાં આવતી માહિતી આપનાર વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવા જેટલો સમય ન હોય. હવે મોટો વિશાળ સમૂહ છે અને એ દરેક વ્યક્તિની રૂબરૂ મુલાકાત કરવા જેટલો આપણી પાસે સમય નથી, તો ત્યારે પરોક્ષ તપાસ કરવામાં આવે છે, ત્યારે આપણે પરોક્ષ તપાસ કરીએ છીએ. બરોબર, એના પછી કીધેલું છે માહિતી, જે માહિતી મેળવવાની હોય તેનું સ્વરૂપ ગૂંચવણ ભર્યું હોય. હવે આપણે જે માહિતી મેળવવાની છે એ માહિતી એવી ગૂંચવણ ભર્યું હોય તો આપણે જેને જે માહિતી એકત્રિત કરી એની પાસે ડાયરેક્ટ જાય તો આપણે એટલું કામ તો હળવું થઈ ગયું. ગૂંચવણ ભર્યું હોય તો પરોક્ષ તપાસ કરી લઈ, સાચું છે, પછી ભલે એ લાભ કે ગેરલાભમાં જોશું. બરોબર, પણ ગૂંચવણ ભર્યું હોય ત્યારે આપણે પરોક્ષ તપાસ કરીએ છીએ. પછી જ્યારે પ્રત્યક્ષ તપાસ હેઠળ થતો ખર્ચ અસહ્ય હોય, પ્રત્યક્ષ તપાસ તમારે કરવી છે એનો ખર્ચ છે વધુ છે, જાજો ખર્ચ થાય છે, તો આપણે પ્રત્યક્ષ તપાસ કરી શકતા નથી. એનો મતલબ એવો તો પરોક્ષ તપાસ કરવાની છે, એટલે આપણે પરોક્ષ તપાસ કરવાની હોય છે. આ જે ચાર મુદ્દા આપને કીધેલા છે એ મુદ્દામાં એવું કીધેલું છે એને કે આપણે પ્રત્યક્ષ તપાસ કરવા નથી જઈ શકતા, એટલે આપણે પરોક્ષ તપાસ કરીએ છીએ. રેડી, ચાલો. પછી આ રીતે એકત્રિત કરવાની રીતને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. આ રીતે આપણે જે એકત્રિત માહિતી જે કરી છે, બરોબર, તો એને પરોક્ષ તપાસની રીત કહેવામાં આવે છે. આ રીતમાં આગણકોને બદલે તાહિત વ્યક્તિ એટલે થર્ડ પાર્ટીની મદદથી માહિતી મેળવવામાં આવે છે. આગણકો નથી જતા, રૂબરૂપ ચર્ચા નથી કરતા, રૂબરૂપ મુલાકાત નથી કરતા, પણ તાહિત એટલે ત્રીજી વ્યક્તિ આપણે જે કહીએ, બરોબર, થર્ડ પાર્ટીની મદદથી માહિતી મેળવવામાં આવે છે. દાખલા તરીકે અગાઉ આપેલ ઉદાહરણમાં જે વ્યક્તિને સાણંદ તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવી હોય તે વ્યક્તિ સાણંદ તાલુકાના દરેક ખેડૂતની મુલાકાત લઈ નથી શકતો. મુલાકાત લેવાના બદલે સાણંદ તાલુકાના તલાટી કે જેમની પાસે સાણંદ તાલુકાના બધા જ ખેડૂતોની પૂરી માહિતી હોય તેનો સંપર્ક કરે છે. રેડી, મેં તમને કીધું સાણંદ તાલુકાના દરેક ખેડૂતની આપણે મુલાકાત લઈ શકતા નથી, એની પરિસ્થિતિ કેવી છે, પણ અહીંયાના જે તલાટી મંત્રી છે તો એની આપણે મુલાકાત કરી તો આપણો સમય બચી જશે, રૂબરૂપ જવું નહીં પડે, રૂબરૂપ જવું નહીં પડે, અને આપણે તલાટી પાસેથી બધી માહિતી મેળવી લેશું, તો થઈ ગઈ પરોક્ષ તપાસ. પ્રત્યક્ષ તપાસ ન શક્ય રહી તો પરોક્ષ તપાસ આપણે કરી શકીએ. એટલે અહીં એ જ કીધેલું છે કે દરેક ખેડૂતની આપણે રૂબરૂપ મુલાકાત લેવાના બદલે સાણંદ તાલુકાના જે તલાટી મંત્રી છે એની આપણે એની પાસેથી ખેડૂતની બધી જ માહિતી આપણે એકત્રિત કરી લઈએ, એટલે એનો સંપર્ક કરવાનો આપણે લઈએ, એટલે પરોક્ષ તપાસ આપણા માટે કહેવાય. હવે આ જે પરોક્ષ તપાસ જોયું એના લાભ અને ગેરલાભ જોઈ લઈએ, એના લાભ શું છે અને ગેરલાભ શું છે. બરોબર, આપણે લાભ પહેલા ચર્ચા કરી લઈ, તો લાભમાં આપને કીધેલું છે કે જ્યારે માહિતી એકત્ર કરવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત વધુ અનુકૂળ રહે છે. એક પહેલો લાભ આપણે જોઈ, માહિતી એકત્રિત કરવાનું કાર્યક્ષેત્ર છે ખૂબ વિશાળ સમુદ્રાય હોય. બરોબર, જેમ કીધું સાણંદ તાલુકાના દરેક ખેડૂતની પરિસ્થિતિ જાણવી હોય તો આપણે રૂબરૂપ જઈ શકતા નથી, બરોબર, તો એ વિશાળ થઈ ગયું ને સાણંદ તાલુકો, તો એ માહિતી આપણે એકત્રિત કરવા જવી હોય તો સાણંદ તાલુકાના તલાટી મંત્રીને મળી છે ત્યારે આ રીત વધુ અનુકૂળ આવે છે. એટલે પરોક્ષ તપાસમાં આ એક લાભ છે કે ડાયરેક્ટ તલાટી મંત્રીને મળી તો આપણે બધી માહિતી મળી જશે. પછી કીધેલું છે જ્યારે તપાસ હેઠળની વ્યક્તિ માહિતી આપવા માટે તૈયાર ન હોય ત્યારે એક જ રીત માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી બને છે. સાંભળજો ખાસ, આપણે દરેક વ્યક્તિની રૂબરૂ મુલાકાત કરવી છે પણ એ વ્યક્તિ જ માહિતી આપવા માંગતો નથી. કોઈ વ્યક્તિ પાસે આપણે માહિતી પૂછવા જાય તો એ માહિતી આપણે આપવાની નથી. ખેડૂત છે, હાલો આપણે ખેડૂતની મુલાકાત કરવી છે, રૂબરૂપ જવું છે, પણ એ ખેડૂત પાસે આપણે જાય તો એ ખેડૂત માહિતી આપવા માંગતો નથી, અમારે નથી આપવી. ત્યારે આ માહિતી આ રીત આપણે જે છે પરોક્ષ તપાસની આ એક જ એવી રીત છે જે એકત્રિત કરવા માટે ઉપયોગી બને છે. બરોબર, જ્યારે વ્યક્તિ એ માહિતી આપવા તૈયાર ન હોય ત્યારે પરોક્ષ તપાસની રીત આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર, ચાલો. પછી કીધેલું છે
પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં આ રીતમાં ખર્ચ જોજો. પ્રત્યક્ષ તપાસ એટલે તમારે એક વસ્તુ વિચાર લેવાનું કે દરેક, કારણ કે એના આગણકો આપણે મૂકવા પડે, કર્મચારી રાખવા પડે, બરોબર. કર્મચારી રાખીએ એટલે સ્વાભાવિક છે એનો ખર્ચ, પગાર, ભથ્થું જે હોય, વાહન ખર્ચ, એ બધું આપણે ચૂકવવું પડે કે ન ચૂકવવું પડે. તો પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં જોવા જાવ તો પરોક્ષ તપાસમાં ખર્ચ ઓછો થઈ ગયો. એક જ વ્યક્તિ તાલુકા મંત્રી હોય આપણે, બરોબર છે, ગામનો, એને આપણે પૂછવા જાય તો ડાયરેક્ટ એ આપણે માહિતી આપી દેશે, એટલે ખર્ચ થયો નહીં. કારણ કે નક આગણકોની નિમણૂક કરવી પડે પહેલા, બરોબર. પ્રત્યક્ષ તપાસમાં આગણકોની નિમણૂક કરવી પડે, કર્મચારી નિમણૂક કરી તો એ માહિતી એકત્રિત કરવા જશે ને, બરોબર. તો પ્રત્યક્ષ તપાસની રીતમાં સરખામણીમાં આ રીતમાં ખર્ચ, એક તો ખર્ચ, સમય, હવે આગણકો જાય એટલી માહિતી મેળવશે, એકત્રિત કરશે, રોજ 10 જ વ્યક્તિની મુલાકાત થઈ, હાલો તો સમય સ્વાભાવિક છે, આપણે મંત્રીને મળીએ એટલે સમય આપણો એટલો બચી ગયો, ડાયરેક્ટ એ માહિતી આપણે બધી આપી દેશે અને શક્તિ પ્રમાણમાં ઓછા થાય છે. પરોક્ષ તપાસમાં ખર્ચ, સમય અને શક્તિ પ્રમાણમાં ઓછા થાય છે. કેના પ્રમાણમાં? તો પ્રત્યક્ષ તપાસની રીતની સરખામણીમાં જોવા જાય તો ખર્ચ ઓછો થઈ ગયો, કર્મચારીની નિમણૂક ન કરવી પડી, સમય બચી ગયો તમારો, ડાયરેક્ટ તમે એ વ્યક્તિને મળી આવ્યા તલાટી મંત્રીને, બરોબર. અને શક્તિ, તમારે શક્તિનો ઉપયોગ ન કરવો પડે, બરોબર. તો આ રીત ઉપયોગી છે, આ એનો એક લાભ છે, બરોબર. એના પછી જોઈ ચોથા નંબરનું, સરકારના જુદા જુદા વિભાગ માટે જોઈતી જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીતનો ખૂબ જ ઉપયોગ થાય છે. સરકારના જુદા જુદા વિભાગ હોય અને માહિતી માટે જોતી હોય તો જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે. સરકારને કંઈ જરૂર પડી તો તમને માહિતી અગાઉ તલાટી મંત્રી પાસે હોય તો ડાયરેક્ટ જ લઈ શકે ને, તમારી પાસે આવવું પડે. જ્યારે પણ કાંઈ પણ માહિતી એવી હોય તો તમારા ગામના જે આચાર્યશ્રી આ તલાટીની વાત કરી એવી માહિતી હોય ડાયરેક્ટ તમારી પાસે અમુક લઈ જ લે છે, બરોબર. જ્યારે વસ્તી ગણતરી હોય તો વસ્તી ગણતરી ખાલી વ્યક્તિની જ ઓલું કરવાની હોય, ગણતરી કરવાની હોય કેટલી છે, પણ એની સાથે તમારે ઘરમાં ટીવી છે, ફ્રીજ છે, બાઇક છે, મોટર કાર છે, આ બધી માહિતી લઈ લીધી છે. શું બધી માહિતીની જરૂર પડે છે? નથી જરૂર પડતી. પણ જ્યારે માહિતી જરૂર પડશે તો ત્યારે બીજી વારી વ્યક્તિને નિમણૂક ક્યાં આપણે કરવા જવાની જરૂર ન પડે. ફરી એકત્રિત કરવી, ફરી પરોક્ષ તપાસ કરવી, પછી જ્યારે માહિતી જોતી હોય ત્યારે બધી માહિતી એના આધારે એકત્રિત થઈ જાય છે. એનું ખાલી વર્ગીકરણ કરવાનું જ રહે છે, બરોબર. એટલે આવી માહિતી જુદા જુદા સરકારી વિભાગમાં માહિતી જોતી હોય તો જુદા જુદા પ્રકારની માહિતી મેળવવા માટે આ ખૂબ જ ઉપયોગી છે, બરોબર. પછી જે લાભ હોય છે તેની સામે એના ગેરલાભ પણ હોય છે. તો આપણે એના ગેરલાભ વિશે ચર્ચા કરી લઈએ, બરોબર. કારણ કે આપણે કીધું હતું કે આપણા ભાઈ બહેનની સગાઈ કરતા હોય તો આપણે ક્યારેક કોઈક માહિતી આપે, કારણ કે એની સાથે કંઈ બોલાચાલી થઈ હોય તો આપણે સાચી માહિતી ન આપે. સારું હોય તો ખરાબ કહીએ, કહેવાનો મતલબ સારું હોય તોય ખરાબ કહીએ, બરોબર. આવું બને ઘણી વાર. એટલે આમાં પણ એવું જ થાય કે એના જે માહિતી આપણે આપેલી એના ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ કરી શકીએ નહીં. એટલે એના ગેરલાભ વિશે આપણે ચર્ચા કરી. પેલું જ કીધેલું છે, જ્યારે વ્યક્તિ અથવા સંસ્થા કે જેની પાસેથી માહિતી મેળવવાની છે તે વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત અથવા પક્ષપાતી વલણ ધરાવનાર હોય ત્યારે આ રીત ઓછી વિશ્વસનીય બને છે. મેં તમને કીધું ને, કાંઈ તમારી સાથે બોલાચાલી થયું હોય અથવા ક્યારેક ભવિષ્યમાં કંઈક ઝઘડો થયો હોય તો એના મનમાં એવું હોય કે માહિતી આપણે સાચી નથી દેવી, બરોબર. પક્ષપાત ધરાવતો હોય ત્યારે આ માહિતી ઓછી વિશ્વસનીય બને છે. તમને જે માહિતી આપે છે ઓછી વિશ્વસનીય આપણે કહી શકીએ છીએ, બરોબર. આ એક એનો ગેરલાભ હતો. પછી કીધેલું છે, જ્યારે ત્રાહિત વ્યક્તિ કે જેની પાસે માહિતી મેળવવાની છે, જોજો, ત્રાહિત એટલે ત્રીજો જે વ્યક્તિ આપણે છે, કેમ કે તલાટી મંત્રી છે, એની પાસે આપણે માહિતી મેળવવાની છે, તે અપ્રમાણિત બિનકાબેલ હોય, અપ્રમાણિત વ્યવસ્થિત કામ કરતો ન હોય, બરોબર. જેમ તેમ બતાવી દઈએ એને એમ ઉપરથી કહે કે ખેડૂતની માહિતી આપી દઉં તેની રીતે નક્કી નાખે, બિનકાબેલ વ્યવસ્થિત એનો જે આપણે ઓદો આપ્યો એ પ્રમાણે કાબેલ ન હોય અથવા સાચી માહિતી આપવા માટે સક્ષમ ન હોય ત્યારે આ પદ્ધતિ નકામી બની જાય છે. ત્યારે આ પદ્ધતિ છે જેમ સાચી માહિતી આપવા માટે સક્ષમ નથી ત્યારે આ પદ્ધતિ આપણે જોઈ તો નકામી બની જાય છે. એટલે આના એક આવા ગેરલાભો પણ છે કે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે માહિતી કેવી આપે છે, બરોબર. એની સાથે કાંઈ એવો સંબંધ હોય તો સારી માહિતી આપશે, પણ એવો સંબંધ ન હોય તો એ કંઈક ભવિષ્યમાં થયું હોય કે જે એની સાથે ઝઘડો થયો હોય કે બોલાચાલી થઈ હોય તો એ માહિતી આપને સાચી આપતો નથી, બરોબર. આ પરોક્ષ તપાસની રીત.
પરોક્ષ તપાસની રીત અને પ્રત્યક્ષ તપાસની રીત બંને આપણે જોઈ, બરોબર? તમે બંને પાકી નોટમાં વ્યવસ્થિત લખી લઈ જશે, વ્યવસ્થિત લખી અને પાકા કરવાના છે મુદ્દા અને મને વોટ્સએપમાં મોકલી દેવાના છે. પરોક્ષ તપાસની રીત આપણે પૂર્ણ થઈ તો પરોક્ષ તપાસ કઈ રીતે થાય છે, બરોબર, ક્યારે એને ઉપયોગી છે આપને, ક્યારે ક્યારે જરૂર પડે પરોક્ષ તપાસની, એના લાભ શું છે, ગેરલાભ શું છે, બધું વ્યવસ્થિત લખી અને મને મોકલી દેવાનું છે. અને આ પાકું પણ કરી નાખવાનું છે. પછી જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે કંઈ ન આવડતું હોય તો હું સમજાવીશ, પણ હું તમને પૂછીશ, ત્યારે હું બધાને પૂછીશ, જેથી કરીને આપણે જે ચલાવેલું છે એમાં ક્વેરી હોય તો એ આપણે સોલ્વ કરી નાખશું, બરોબર. પણ આપણે આગળ ચાલુ કરશું, જ્યાં પૂરું થયું હોય અહીંયાથી આગળ ચાલુ કરશું. રેડી? ચાલો તો આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.